नमस्कार, हूँ छूजील। देश में वधी रहेला भ्रष्टाचार सामे हवे बॉम्बे हाईकोर्टे महत्वपूर्ण टिप्पणी करी छे। कदाच पहली बार कोई कोर्टे कह्युं छे कि जो सरकार भ्रष्टाचार डामवा निष्फळ रहे तो लोको पोते जागे अने भ्रष्टाचार नाबूदी माटे टैक्स अदायगी बंद करे। आज विषय पर छे अमारी विशेष रजूआत, बंद करो भ्रष्टाचार। देश में वधी रहेला भ्रष्टाचार ने नामवा माटे जाण एक नवी फॉर्म्यूला बहार आवी छे। बॉम्बे हाईकोर्ट नी नागपुर बेन्चे भ्रष्टाचार ना बोरिंग पर अंकुश लावा माटे टैक्स न भरवा सुधीनी सलाह आपी दीधी छे। कोर्टे आ साथे केटलाक अन्य सूचनो पण कर्या छे। દેશમાં વધી રહેલા ભ્રષ્ટાચાર સામે કોર્ટ ખફા। ભ્રષ્ટાચારને ડામવા બોમ્બે કોર્ટની ટિપ્પણી। બસ હવે બહુ થયું, ભ્રષ્ટાચાર સામે ઉઠાવો અવાજ, વેરો ન ભરી કરો અસહયોગ આંદોલન। બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ભ્રષ્ટાચાર મુદ્દે સતત વધી રહેલા મામલા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે નાગરિકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે, સરકાર ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા નિષ્ફળ રહે તો નાગરિકો ટેક્સની અદાયગી નહીં કરીને અસહયોગ આંદોલનની શરૂઆત કરે। ભ્રષ્ટાચારને મોટા માથાવાળો રાક્ષસ ગણાવીને જસ્ટિસ અરુણ ચૌધરીએ કહ્યું છે કે આ સમય એક સાથે મળીને પોતાની સરકારોને એ જણાવવાનો છે કે હવે બહુ થયું અને સાથે મળીને ભ્રષ્ટાચારના સડાને ખતમ કરવો જોઈએ। અન્ના ભાવ સાથે વિકાસ મહામંડળ કેસની સુનાવણી। રૂપિયા 385 કરોડના ભ્રષ્ટાચાર મામલે સુનાવણી। ડીજીપીને કાર્યવાહી કરવા પણ આપ્યા નિર્દેશ। જસ્ટિસ ચૌધરીએ આ વાત માતંગ સમુદાયના ઉત્થાન માટે બનાવાયેલા લોકશાહી અણ્ણા ભાવ સાથે વિકાસ મહામંડળના 385 કરોડ રૂપિયાના ગોટાળાના મામલામાં સુનાવણી દરમિયાન જણાવી હતી। તેમણે ડીજીપીના અખબારોમાં પ્રકાશિત થયેલા અહેવાલોની સચ્ચાઈ જાણવા અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટેના નિર્દેશો પણ આપ્યા છે। ભ્રષ્ટાચાર નાબૂદી માટે અગાઉ પણ અનેક ચુકાદાઓ અને સૂચનો આવી ચૂક્યા છે, પણ નાગપુર બેન્ચે આપેલો આ ચુકાદો ચર્ચાસ્પદ બન્યો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સુનલબેન જોશી, જે એડવોકેટ છે, અને સાથે જ રૂઝાન ખંભાતા, જે સામાજિક કાર્યકર્તા છે। આ બંનેનું સ્વાગત છે। સુનલબેન, શું કહેશો, જે રીતે બોમ્બે હાઈકોર્ટે ટિપ્પણી કરી છે, આ ટિપ્પણીને આપ કેવી રીતે મૂલવો છો? પહેલા પણ એક જ વાત કહીશ કે જ્યારે ગવર્મેન્ટ અથવા તો કોઈ પણ સરકાર બરોબર ના કામ કરતી હોય અને ન્યાયપાલિકાનું જે દરજ્જો છે ખૂબ જ ઊંચો છે, જ્યારે કોઈ હાઈકોર્ટના જજ આવી કોઈ ટિપ્પણી કરે છે અને એ જ્યારે જાહેરમાં આપણે ચર્ચા કરવી પડે એવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય, અથવા તો જ્યારે હાઈકોર્ટ જજ હોય પોતાના ન્યાયપાલિકાના ચુકાદાઓની બહાર જઈને જ્યારે આવી કોઈ વસ્તુ કહે છે, એટલે તમે સમજી શકો છો કે દેશની પરિસ્થિતિ કઈ તરફ જઈ રહી છે અને કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર કૂદકીને ભૂસકે, એમ ઇવન ભ્રષ્ટાચાર વગર કામ પોસિબલ જ નથી। કોઈ નાની પણ વસ્તુ કરવી હોય તો સમજો ને આપો ને કરવું પડશે, એટલે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ નિર્માણ થઈ છે। આની ઉપર જે એમનું નિવેદન છે એમનું સન્માન કરીએ છીએ અને એમને જે નિર્ણય આપ્યો છે એ ખરેખર કરવા જેવો છે અને એને એપ્લાય થાય તો એમાં કદાચ કોઈ પગલા અથવા તો સ્ટ્રિક્ટ થાય અને ભ્રષ્ટાચાર કદાચ આપણે ઘટાડી શકીએ। નાબૂદ કરવાની વાત તો ભૂલી જાઓ, અત્યારે 20-25 વર્ષ માટે તમે એ તો કદાચ કલ્પના નહીં કરી શકો જેટલું એનું પ્રમાણ છે, એટલું બધું ખદબદી રહ્યો છે ભ્રષ્ટાચારમાં કે પોસિબલ નથી કે તમે એક ઝાટકે બંધ કરી દો। પરંતુ કાયદો મજબૂત બનાવો, કાયદાની અંદર જે લોકો છે સીસીટીવી કેમેરાઝ આવ્યા છે દરેક જગ્યા પર, ઘણો ફેરફાર છે પણ હજી એનું ફેરફાર થતા થતા આપણને બીજા 20-એક વર્ષ થઈ જશે કે જ્યારે જેમ ફોરેન કન્ટ્રીઝમાં હોય છે કે કોઈ વસ્તુ ક્યારે પણ કોઈ લેણદેણની વાત નથી હોતી, મોસ્ટ ઓફ એવી આપણી પરિસ્થિતિ નિર્માણ કરી શકીએ, પણ એના માટે આપણે આગળ આવવું પડશે અને કામ કરવું પડશે તો જ આ સરકાર જાગશે અને એ પગલાં લેશે।
बिल्कुल रुझान जी शू कहो आ प्रकार की जो टिप्पणी करी है आपने पण खबर है कि भ्रष्टाचार कूदके ने भूसके वधी रह्यो छे अनेक जग्या भ्रष्टाचार जोवा मळतो ज होय छे पण हवे आ प्रकार की टिप्पणी करी है पहला कोई कायदो न लवायो ने त्यार बाद हवे असहयोग जे आंदोलन आपवानुं टिप्पणी करवामां आवी छे आनाथी भ्रष्टाचार अटकशे सौथी पहला तो आई वेलकम दिस टिप्पणी कारण के सौथी पहला एक सारू लगे कि जज साहब भी जाग्या खरा आखर जे लोग हैरान थई रह्या छे ने आपणे चार त्रण वर्ष पहला जे करप्शन नु आखू जे आंदोलन जोयुं हतुं बधाए बहु ट्राय करी पण अनफोर्च्युनेटली अगेन थैंक्स टू द माय डियर पॉलिटिशियन्स के लोग आखोने ठूस फास करी नाख्यू बीजो पॉइंट के ऑब्वियसली अत्यारे एक रिपोर्ट कहे छे के जे डेवलपिंग कंट्रीज छे एमां सौथी आपणे त्रीजा के चौथा नंबर आईए छे भ्रष्टाचार में सौथी पहला आपणुं चाइना छे सेकंड रशिया छे त्रीजो कोण छे ख्याल नथी पण चौथो आपणुं इंडिया छे एटले आ आपणी हालत छे अत्यारे डेवलपिंग कंट्रीज ना भ्रष्टाचार नी तीजो इम्पोर्टंट पॉइंट के जयारे आपणे भ्रष्टाचार नी वातो करीए छे तो कयो भ्रष्टाचार कई रीतनो कारण के ए वात एक रीते साची छे के आपणे वी आर ट्राइंग टू इरेडिकेट पण एट वन लेवल એટલે મે બી ટોપ લેવલ પર આપણે ઇરેડિક્શન કહે છે પણ જે ડાઉન ધ લેવલ છે જે લોકોને ડે ટુ ડે ભ્રષ્ટાચાર છે તમે મે બી એમાં કરોડો રૂપિયાની વાત ના કરો પણ મે બી તમે કહો કે યાર આજે 100 રૂપિયા પેલા એ માંગ્યા 50 રૂપિયા એને માંગ્યા અને પેલા એ માંગ્યા એટલે યુ નો આ બધા જે નાના નાના પૈસા છે તે બી લોકોના જે બિચારા ગરીબ હોય કે યુ નો એ લોકો માટે 100 રૂપિયા બી આપણા માટે 1000 રૂપિયા એટલે એ લોકો માટે 100 રૂપિયા એટલે લોકો ત્રાસે છે અને બીજું શું કે ને જ્યારે ભ્રષ્ટાચાર નથી કરતા કારણ કે મારી પાસે એવા ઘણા એક્ઝામ્પલ્સ છે કે જેને કે જે સ્ટ્રેટ માણસ છે ઇન્કમ ટેક્સ ઓફિસરોના પૈસા નથી આપતા તે લોકોના કેસીસ એવા અટવાય છે એવા કે બિચારા એ લોકો કંટાળી જાય છે એટલે આ બધાને જ્યારે આપણે કંટ્રોલ કરવો હોય તો હવે કઈ લેવલ પર કંટ્રોલ થાય કારણ કે ઇટ ઇઝ નાઉ કમ ટુ બી ઓનેસ્ટ એ આપણે ડીએનએ માં ઘૂસી ગયું છે આપણે જ્યારથી 67 કે 80 યર્સ આપણે ઇન્ડિપેન્ડન્સ છે આપણે ડીએનએ માં આવી ગયું છે એટલે હવે એને કાઢવાનું એક બહુ જ મોટું ચેલેન્જ છે ને એટ એવરી લેવલ હવે આપણે આજે કહીએ કે હા બહુ હાઈ લેવલ પર પહેલા બહુ ભ્રષ્ટાચારો થતા હતા હવે નથી થતા નો ધર યુ આર રોંગ એ વાત ખોટી છે કે હાઈ લેવલ પર થતા હતા ને હવે નથી થતા કારણ કે અગર ફેક્ટ્સ એન્ડ ફિગર્સ જે અત્યારે સામે આવે છે ઇન ટર્મ્સ ઓફ કે એવું નથી કહેતી કે એક વર્ષ કે બે વર્ષના કારણ કે ભ્રષ્ટાચાર થાય તેના ફિગર્સ ચાર વર્ષે પાંચ વર્ષે જ નીકળશે તરત નહીં નીકળે કારણ કે આટલા હાઈ લેવલના ભ્રષ્ટાચાર તરત બહાર આવી ના શકે પણ જ્યારે આપણે એક ફેક્ટ્સ એન્ડ ફિગર્સ છે કે જે અરુણ જેટલી સાહેબે પોતે બી કોર્ટમાં કહ્યું હતું કે જે બીજી રીતે ભ્રષ્ટાચાર જ્યારે કે જે પેલા શું કહેવાય ઇન્કમ ટેક્સના ટ્રાઇબ્યુનલ એપેલન્ટમાં જે કેસીસ લડાઈ રહ્યા છે એમાં હવે હું જ્યુડિશિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું છું 40,000 કેસીસ એપ્રોક્સી લડે છે ચાલે છે એમાં 1.45 લાખ કરોડ પૈસા અટવાયા છે એટલે હવે એ શું છે કોના છે સો વોટ આઈ વોન્ટ ટુ મેક અ સ્ટેટમેન્ટ હિયર કે જ્યુડિશિયરીમાં બી ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેમ એવરીબડી નોઝ દેટ કે જ્યુડિશિયરીમાં બી એક લેવલનો ભ્રષ્ટાચાર છે અને એ બી કંટ્રોલ કરવો પડશે બિલકુલ તો અતુલભાઈ ગામે છે આરટીઆઈ એક્ટિવિસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે અતુલભાઈ આપનું સ્વાગત છે અતુલભાઈ જે રીતે ટિપ્પણી કરવામાં આવી છે કોર્ટે ટિપ્પણી કરી છે ભ્રષ્ટાચારની માહિતી આરટીઆઈ દ્વારા ઘણી વખત બહાર આવતી હોય છે પણ શું લાગી રહ્યું છે ખાસ કરીને કોઈ પગલા નથી લેવાતા હા બેન એવું છે કે આરટીઆઈ થી ઘણા ભ્રષ્ટાચાર બહાર લાવવાના પ્રયત્નો કરીએ છે પરંતુ એને કોઈને કોઈ સમજૂતો દબાઈ દેવામાં આવે છે ઘણા ટ્રાય પ્રયત્નો કરીએ પણ કોઈ આગળ લેવલ થતું નથી કેમ કે બધા મળેલા હોય છે શાસક પક્ષ હોય કે વિપક્ષ પક્ષ એ બંને પાછા ભેગા પણ થઈ જાય છે વડોદરા શહેરમાં જે રીતના ભ્રષ્ટાચાર ચાલે છે એમાં શાસક વિપક્ષ સાથે રહીને ભ્રષ્ટાચાર કરે છે જયારે આપણે આખી આખી ફાઇલો વિપક્ષમાં આવીએ છીએ સભામાં ગજવા માટે પણ આવીએ છીએ પણ વિપક્ષ એક સભામાં ગજવાના જગ્યાએ ત્યાં વાત જ નથી કરતા અને તમામ ફાઇલો દબાઈ જાય છે ઘણા બધા એવા મુદ્દા છે કે વાત કહેવા જોઈએ કે વડોદરા શહેરની જનતાએ પણ બહાર આવવું જોઈએ અને જે અન્ના હજારે સમયમાં જે આંદોલન થયું ને જે લોકો જેટલા બહાર નીકળેલા એ બહુ મહત્વનું હતું ને એ ટાઈમથી હવે ફરીથી જો આ બધા બહાર નીકળી જાય અને પ્રજાએ જ જાગવું પડશે પ્રજા જો જાગશે તો જ આ ક્યાંક ને ક્યાંક અટકશે બાકી અમારા જેવા આરટી એક્ટિવિસ્ટો કામ કરશે ના નહીં પરંતુ ક્યાં સુધી પ્રજા જો હિંમત કરીને બહાર આવે અને નહીં આપણે નહીં આપણે ધારા ધોરણ લાવી દે તો જ આ ભ્રષ્ટાચાર અટકે એવું લાગે છે બાકી તો હવે હાઈકોર્ટમાં બી અમે ઘણા જોયા છે કે ત્યાં પણ ભ્રષ્ટાચાર જ ચાલતો હોય છે અમે બોલતા ગભરાતા નથી પરંતુ એકવાર એવું થાય કે બોલતા બોલી નાખે છે પાછળથી એવી બીક લાગે છે કે ક્યાંક અમને ક્યાંક કશું થશે પરંતુ હવે અમે ચેલેન્જિંગ રહી લેવા તૈયાર થઈ ગયા છે અને હવે વડોદરા શહેર કે વડોદરા જિલ્લામાં પણ જે ચાલે છે ભ્રષ્ટાચાર એને અમે બહાર પાડવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ ક્યાંક અમને ઉપર સપોર્ટ પણ નથી મળતો કે ક્યાંક અમારા સાથે કોઈ એવા લેવલના લોકો આવતા પણ નથી કે અમને સપોર્ટ કરે બાકી ભ્રષ્ટાચાર મિટાવો બહુ નાની વાત નથી એના પાછળ પ્રજા પડી જાય પ્રજા જો પડી જાય કે મારે કોઈને રૂપિયો આપવો જ નથી અને મારે રૂપિયો લેવો પણ નથી અને ભ્રષ્ટાચાર કરવા દેવો નથી કરવા નથી તો મટી શકે એવું છે ભ્રષ્ટાચાર બાકી બહુ મોટી વાત નથી આની અંદર બિલકુલ સુનિલબેન શું કહેશો જે રીતે અતુલભાઈ જણાવ્યું છે કે પ્રજાએ જાગૃત થવાની જરૂર તો છે પણ જે રીતે કોર્ટે ટિપ્પણી કરી છે ખાસ કરીને ટેક્સ ન ભરવા માટેનું જણાવ્યું છે પણ ટેક્સ ભરવો એ તો સામાન્ય નાગરિકની જવાબદારી છે કાયદાનો ભંગ ન થાય આમાં
कायदा नो भंग थाय ए बाबत एमने कदाच जे प्रमाणे माणस जारे कंटाळ्यु होय अने रोज बरोज मां जारे कोई न्यायाधीश आ वस्तुने रोज जोता होय अने ए जारे बौद्धिक एक बौद्धिक वर्ग छे के जारे एमने पोताना देशनी पोतानी कंट्रीनी जारे पड़ी होय अने जारे आ रोज बरोजनी आ बधी घटनाओ थती होय त्यारे एमने पोतानी व्यथा रजू करी छे एक स्टेटमेंटमां एटले टेक्स ना भरवो ए आपणो गुनो थाय टेक्स ना करीए तो घणी बधी आपणे सगवडो जे भोगवे छे भोगवी ना शकीए परंतु एंटी करप्शन ब्यूरो अत्यारे छे ए केटला प्रमाणमां एडवर्टाइज करोड़ों रूपया नो भ्रष्टाचार करवा वालो मानस आराम थी बार फरतो होय छे अने जे एसीबी मां पकड़ायेला 20 रूपया नी नोट मां लोकोने सजा पड़ेली छे के जेने 20 रूपीज लीधा होय एटले परिस्थिति एवी छे के जे दरेक जग्याए भ्रष्टाचार जीरो होवो जोईए कोई काम ज नथी करतुं आमने इनकम टेक्स नी वात करी रूटीन मां तमे जईने उभा रहो हा हा बेसो 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 चार कलाक तमने बेसाडे ज्यां सुधी तमे वहीवट के व्यवहार नु ना पूछो अने तमे एम कहो के ना आपणे आपीए ज अरे भाई आपी दो ने चा पाणी नास्ता ना चा पाणी नास्ता नी रकम समटाइम एवी थाय के 5000 सुधी चा पाणी नास्ता ये के एवी तो कई चा हशे आपणे विचार आवे के आ चा पाणी नास्ता ना 5000 रूपया द्या एटले जे लोकल जे जनता छे पोते कंटाळेली छे पण एमने केवुं छे कोई कॉन्ट्रोवर्सी मां जेम एमना आरटीएल एक्टिविस्ट भाई बिचारा कहे छे के अमने बीक लागे छे बोलीए पण कई थई जाय तो अमारी भी परिस्थिति एवी छे ज्यारे पण कई वात करीए छे बोलीए एटले तरत ज के आ तमे तो विरोध ज करशो पण विरोध ज करिए आम ने आम कंट्री खलास खत्म थवा रही छे अने सरकार पगला लेवा पगला अगर कड़क पड़े लेवानी वात करे छे पण प्रजा समझती नथी प्रजा अगर एंटी करप्शन ब्यूरो नी वात करिए छे तो तमे केटला जणाए फोन करीने कीधुं के आवी रीते मांगे छे रोड उपर जे माणस अगर अमने ट्राफिक में ए सिस्टम हती के 3-4 लोको फरियाद करी के भाई अमारी पासे पैसा मांगे छे परंतु आ रूटीन थई गयुं छे ज्यां सुधी तमे व्यवहार ना अपना ब्लड में आई गयुं छे पगार पगार ओके तो साइड पर होय ने अमार कई नहीं तो ऊपर नी कमाणी तो जोईए ने आटलू तो आवुं ज जोईए अरे लोको ने टार्गेट छे रोजना दिवस नाम नाम नहीं आपी शकू डिपार्टमेंट नी अंदर पर हूं तमने कहूं रोजना 5-5, 10-10 हजार ना टार्गेट छे के ज्यां सुधी आज तो दिवस पूरो नथी त्यां तो टार्गेट पूरो नथी थयो व्हाट इज धीस ब्लडी नॉनसेंस तमे गवर्नमेंट लोकोना पैसा जे प्रजा छे एने तमे लूंटी रह्या छो एटले ज्यां सुधी ए चेन्ज नहीं थाय दरेक सेक्टर नी अंदर बेने इनकम टेक्स नी वात करी हूं पोलिस डिपार्टमेंट कहीश दरेक जग्याए कोई जग्या बाकी नथी बधी जग्याए इवन बधी जग्याए रहेशे अने दैट्स वेरी बेड थिंग अने प्रजा जागशे जेम भाईए कीधुं बंद ज करो ना केम करो तमारी फरज छे तमारी ड्यूटी छे तमारे काम करवानुं छे सर गवर्नमेंट तमने पगार आपे छे तमे बाल मूचो आ वस्तु माटे एटले गवर्नमेंट सर्वंट अने एमने भी नहीं लेवी जोईए प्राइवेट बाने इवन सिच्युएशन अत्यारे वर्ष थवा मांडी छे लोन पास करावी छे 2% आपजो 4% आपजो लोन पास करीने पाछा ए लई छे એટલે મજૂરોનો જે ફાયદો ઉઠાવવામાં આવે છે એ એટલે અંશે છે કે તમે કદાચ કલ્પના કરવી મુશ્કેલ છે એટલે આને ડામવું સડનલી એક જ દિવસમાં એ પોસિબલ નથી બિલકુલ રુઝાનજી જે રીતે સુરેન્દ્રભાઈને જણાવ્યું કે ગવર્નમેન્ટ સર્વન્ટ પણ ગવર્નમેન્ટ સર્વન્ટની વાત કરીએ તો તેઓ પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં સપડાયેલા જોવા મળતા હોય છે ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરો ટુ હાઈ લેવલ સુધીનો ભ્રષ્ટાચાર જોવા મળતો હોય છે તે વિશે શું કહેશો આપ ક્યાંક ને બધે સપડાયેલા હોય છે એન્ડ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધેર હવે એમાં એવું ઇશ્યુ છે પહેલા તો સૌથી પહેલા એક બીજો પોઈન્ટ કહી દઉં કે જયારે સાહેબે જજ સાહેબે કીધું કે ટેક્સ ના આપો હવે તમને એટલા ખબર છે કે ઇન્ડિયામાં કેટલા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે અને કેટલો ભરે છે કારણ કે અલ્ટિમેટલી આપણે 96% જે ટેક્સીસ છે અરે 96% લોકો ડાયરેક્ટ ટેક્સ અરે ઇનડાયરેક્ટ ટેક્સમાં આવે છે ડાયરેક્ટ ટેક્સમાં આવતા જ નથી એટલે ડાયરેક્ટ ટેક્સ મતલબ કે ઇન્કમ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ એટલે તમે સર્વિસ ટેક્સ ના બીજું ભરો અને ઇનડાયરેક્ટ એક્સાઇઝ ને ભરો અને ઇનડાયરેક્ટ ટેક્સ થાય એટલે તમે તમે અગર 1 લાખ છે તમે હોટલમાં જાઓ છો એમાં ઇનડાયરેક્ટ ટેક્સ આવે સર્વિસ ટેક્સ તમે કહો કે ના હું સર્વિસ ટેક્સ નથી આપવાનો હું ખાલી જમવા ના આપું છું કારણ કે આઈ એમ સેઇંગ કે ના અમારે ટેક્સ નથી ભરો સો યુ કાન્ટ ડુ ધેટ એટલે આ તો જસ્ટ એક સ્ટેટમેન્ટ છે વિચ વી એપ્રિશિએટ બટ પ્રેક્ટિકલ કરવામાં ઇટ કેનોટ બી પ્રેક્ટિકલ સેકન્ડલી આ એવું કંઈક બને પણ ઇટ ઇઝ નોટ પોસિબલ જેને કે ભાઈ જેમ આપણે બધા રાઇટ ટુ ઇન્ફોર્મેશન ને રાઇટ ટુ એડ્યુકેશન બધું કરીએ છીએ ભલે જેટલું ચાલે ના ચાલે એ રીતે રાઇટ ટુ નો ટેક્સ નું બિલ પાસ થાય તો પાછા પોલિટિશિયન્સ રાઇટ ટુ નો ટેક્સ નું બિલ પાસ કરવાનું છે એટલે એક બી એ બી એક મોટો ચેલેન્જ છે કમિંગ બેક ટુ તમે જ્યારે આપણે વાત કરીએ છીએ કે લોકો સામે ઉભા રહે લોકો સ્ટોપ કરે પણ આઈ ટેલ યુ વન થિંગ બે ટાઈપના લોકો હોય એક જે લોકો કહે કે ના અમે નથી જ આપવાના અને એ લોકો હેરાન થાય થાય એ લોકોનો એટલો વિલ પાવર હોય નહીં આપે બીજા લોકો કહે કે લાઈન જેને કે મેં કહું ને કે મારી 1000 રૂપિયાની આઈ કેન સ્પેન્ડ 1000 રૂપિયા ઇન્સ્ટેડ ઓફ સ્પેન્ડિંગ માય ટાઈમ જે આપણે ધીરુભાઈ સાહેબે કહ્યું તો એને સ્પીડ મની કહેવાય તો હું કહું હું આપી દઉં ને કારણ કે મારા મારે અગર એ 500 રૂપિયાનો ટેક્સ અરે હું 500 રૂપિયા લાચ આપું છું તે સમયે મારી 5000ની પ્રોફિટ છે જ કોણ લોકો જયારે પ્રોફિટ એટલે મારો જે બી એનો ગેન છે પણ કોણ લોકો નથી ભરતા કે જેને થાય કે 50 જે બિચારો નોકરી વાળા લોકો જેના માટે 100 રૂપિયા બી ઇમ્પોર્ટન્ટ છે એ રેઝિસ્ટ કરે પણ એની પછી એટલી લેવલ બી નથી કે જે મેડમે કહું હવે એસીબી ફોન કરો હવે ફોર પીપલ ધ માઇન્ડસેટ ઇઝ ધેટ
सो दैट माइंडसेट हैज टू बी चेंज बट इट कैन नॉट बी चेंज कि भाई कौन फोन करे पाछे हमने उर्दू पूछे कि तमे केम तो इंसुधर देना करता हूँ 100 रुपया आपी दिए सो दिस इज द माइंडसेट पर जारे लोग आवी रीते बहार आईने बोले छे या पोतानुं पेलो रोष व्यक्त करे छे तारे वी केन फील के लोगों में केटलू ए लोग भले 100 200 500 बट इट इज मनी फॉर देम देर हार्ड अर्न मनी मेहनत थी कमाई छे जे मोटा लोग लेट अस एक्सेप्ट के जे मोटा लोग छे ए लोगों ने भले ए लोगों ने हार्ड अर्न एटली एटला माटे ना किया कारण के दे स्टार्ट अर्निंग इन लाख्स एंड क्रोर्स ऑफ रूपीज एटले ए लोगों माटे बहु इजी कहेवाय अने फाइनली एट द एंड ऑफ द डे वाई दिस करप्शन इज मोर प्रोलिफरेटिंग देर आर लॉट ऑफ रीजन बट एक बीजू रीजन तमने कही दो कि अगर आप ब्लेक मनी कारण के ब्लेक मनी इज द बिगेस्ट इश्यू तमे भले कहो के फॉरेन में पैसा है फॉरेन में नहीं बता इंडिया में ब्लेक मनी ना पैसा है फॉरेन शोधवा जवानी जरूर नहीं पण जरा आपणे करप्शन ने ब्लेक मनी बंने साथे साथे मळेला छे कोई डिफरेंट नहीं अने जरा आपणे एनी वात करीए छे तो अगर अधर देन मेकिंग सिस्टम्स ट्रांसपेरेंट मेजरली आ करप्शन ने ब्लेक मनी पॉलिटिशियन्स में जाए छे लेट अस एक्सेप्ट देट एटले जरा आ मेजर जाए छे त्यारे अगर आपणे आखी आखी पॉलिटिकल सिस्टम ओपन करी दीए जाने के जे आपणी इलेक्शन सिस्टम छे कारण के अल्टिमेटली जरा इलेक्शन थाय छे त्यारे कहेवामां आवे छे के पार्टी फंड ना पैसा पण पार्टी पासे आटला करोड़ों फंड क्यांथी आया जे ऑन रेकॉर्ड ऑनलाइन नथी मुकाया होता एटले आपणे लागे छे के आ बधुं ट्रांसपेरेंट छे पण नो अगर आपणे એ પર ભી અત્યારે કંટ્રોલ રહી શકીએ તો આઈ થિંક વી કેન પુટ લોટ ઓફ સ્ટ્રોંગ હોલ્ડ ઓન ધ કરપ્શન બિલકુલ આ દર્શક મિત્રો આ રસપ્રદ ચર્ચાને આગળ પણ યથાવત રાખીશું પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે